नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ પછવા આપનું સ્વાગત છે। આજે 7 જાન્યુઆરી જોઈએ આજના સમાચાર। હિન્દુસ્તાન નિર્માણ દળે નર્મદાના પાણી પ્રશ્ને ભુજમાં ધરણા કર્યા। હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા કચ્છના નર્મદાના પાણી બાબતે થતા અન્યાય સામે ગઈકાલે એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા। 2009માં કચ્છ માટે નર્મદા યોજનાનું કામ પૂર્ણ થવાનું હતું, તે 2022 સુધી થયેલ નથી। આ પ્રશ્ને ધરણા કરાયા હતા। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલે વાત કરી। શશિકાંતભાઈ પટેલ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જવાબદારી છે। હિન્દુસ્તાન નિર્માણ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંતના સંયુક્ત મહામંત્રીની જવાબદારી છે। આજના હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા જે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનો મુખ્ય વિષય છે નર્મદાના પાણી। એ નિયમિત પાણી હોય કે વધારાના પાણી આપવાની જે વાત છે, કચ્છ અને સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી, તે વખતના દેશના ગૃહ રાજ્યમંત્રી, આપણા સૌના આદર્શ અને ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલનું એક સપનું હતું કે દેશ બચાવવો હશે તો દેશની સરહદો સલામત રાખવી પડશે। કચ્છ એ માત્ર ગુજરાતનો જિલ્લો નથી પણ રાષ્ટ્રનો સરહદી વિસ્તાર છે। આ સરહદી વિસ્તારમાં સરહદી વિસ્તારના લોકો આર્થિક રીતે મજબૂત બને અને સરહદી વિસ્તારમાંથી હિજરત નહીં કરે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલની આ કલ્પના હતી, એમનું આ મિશન હતું કે નર્મદાના પાણી કચ્છના દરેક ગામ સુધી પહોંચે અને કચ્છના ખેડૂતો અને કચ્છના મજૂરો બોર્ડર ઉપર રહી પોતાની રોજગારી નિભાવે। આ એક એમનું વિઝન હતું કે આપણે કચ્છના લોકોને ખબર પણ નથી કે આ નર્મદાનો પ્રકલ્પ 2009માં પૂર્ણ કરવાનો હતો। હું તમને સમજાવું છું કચ્છની જનતાને, નર્મદા નહેરનો પ્રોજેક્ટ એ 2009માં પૂરો કરવાનો હતો। તમામ ખેતરોમાં, તમામ ડેમોમાં જે પ્રોગ્રામ બનેલો છે એ 2009માં પૂરો કરવાનો હતો। આજે 2021 સાલ પૂરી થઈ ગઈ અને 2022 ચાલુ છે, અર્થાત 12 વર્ષ પહેલાં જે કેનાલનો પ્રોજેક્ટ પૂરો થવો જોઈતો હતો, કચ્છની જનતાને, કચ્છના ખેડૂતોને પાણી મળવું જોઈતું હતું, એ હજી સુધી પાણી મળ્યું નથી। મેઇન કેનાલ પણ પૂરી કરી શક્યા નથી તો આ માત્ર લોલીપોપ આપવાની વાત છે અને કચ્છની જનતાને મૂર્ખ બનાવવાની વાત છે। આમ ખેડૂત મંડળ બાદ હિન્દુસ્તાન નિર્માણ દળે પણ નર્મદાના પ્રશ્ને લોકોની વાત કહી છે। 15-18 વર્ષ વયજૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન COVID-19 રસીકરણ પ્રક્રિયા શરૂ। નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે COVID-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે। 15-18 વર્ષ વયજૂથના બાળકોને માત્ર COVID-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે। શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે। કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, ITI, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે। દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8-5 રહેશે। 900થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે। કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે। જિલ્લા વહીવટીતંત્ર, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।